नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। વેલ્સપુનના કામદારો પરિવાર સહ કંપની બહાર ધરણા પર બેઠા। કંપની સત્તાધીશો તસના મસ નહીં થતા આંદોલન લાંબુ ચાલવાની વકી। કામદારોની પડખે અનેક સંસ્થાઓ સમર્થન કરી ચૂકી છે। આત્મવિલોપન ચીમકીને પગલે વાતાવરણ ગરમાયું। અંકલેશ્વરના અમરતુરા ગામે એક વ્યક્તિના હાથ અને પગના અંગો મળી આવવાનો મામલો। સારંગપુર નજીક રેલવે ફાટક પાસેથી ધડ ભરેલ બેગ મળી આવી। શહેર પોલીસે ઓળખની કવાયત હાથ ધરી। ભરૂચનગરના ચકલાથી જૂના બજાર સુધી નાખવામાં આવતી પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવ્યો। ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી આવવાની સંભાવનાને પગલે વિરોધ કરાયો। જો કે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે કોઈ સમસ્યા નહીં સર્જાય। અંકલેશ્વરના પાનોલીની આરકે એન્જિનિયરિંગ કંપનીમાં લોખંડના સામાનની ચોરી। 3 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। અંકલેશ્વરના અમરતપુરા ગામે એક વ્યક્તિના હાથ અને પગના અંગો મળી આવ્યા હતા। ત્યારબાદ રેલવે ફાટક પાસેથી એક બેગમાં ધડ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામ પાસેથી બે બેગોમાંથી એક વ્યક્તિના હાથ અને પગના અંગો મળી આવ્યા હતા। શહેર પોલીસે અંગોનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી। દરમિયાન ગત તારીખ 6 જુલાઈના રોજ રાત્રિના અરસામાં અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી વધુ એક બેગ મળી આવી હતી। શહેર પોલીસનો કાફલો સ્થળ પર દોડીને જોતા બેગમાં તપાસ કરતા માથા વગરનું ધડ મળી આવ્યું હતું। પોલીસે ધડનો કબજો મેળવી તેની ઓળખની કવાયત સાથે રિક્ષાનો નંબર મળે તે માટે રોડ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે। વેલ્સપુન કંપનીના કર્મચારીઓ પોતાની માંગ પ્રબળ બનાવવા પરિવાર સાથે કંપની ગેટ બહાર ધરણા યોજતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી। આત્મવિલોપનની ચીમકીને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વેલ્સપુન કંપનીએ પોતાના 400થી વધુ કામદારોને ટ્રાન્સફર ઓર્ડર આપી દીધા હતા। કંપનીએ તેના અન્ય પ્લાન્ટમાં કર્મચારીઓની બદલી કરતા કામદારોના યુનિયનોએ ભેગા મળી કંપની ગેટ બહાર ધરણા પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો। કર્મચારીઓ પોતાના હક માટે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન પર બેઠેલા કામદારોને રોજબરોજ અનેક સંગઠનોનો સમર્થન મળી રહ્યું હતું। 14 દિવસથી ધરણા પર બેઠા હોવા છતાં કંપની સત્તાધીશો તસના મસ નહીં થતા કામદાર વર્ગમાં કંપની વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો હતો। કામદારોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હોય વાતાવરણ ઉત્તેજના ભર્યું બની ગયું હતું। જો કે 15મા દિવસે કામદારોએ પરિવાર સહ કંપની બહાર ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા। ઉપસ્થિત મહિલાઓ અને બાળકોએ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓના ચહેરા ઉપર વેદના અને સંવેદનાની લકીરો સ્પષ્ટ જોઈ શકાતી હતી। મહિલાઓને તેમના બાળકોનું ભવિષ્ય ધૂંધળું દેખાતા અને લોનના હપ્તા અને ઘર ચલાવવાનું મુશ્કેલ બનતા મહિલાઓ રણચંડી બનીને લડી લેવાના મૂડમાં નજરે પડી હતી। આત્મવિલોપનની ચીમકીને પગલે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે દહેજ PI VB કોઠિયાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો। કોઈપણ ભોગે કામદારો પોતાનો હક લેવા માટે મરણિયા બન્યા છે। કામદારોના પરિવારની મહિલાઓ પણ આગળ આવતા આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાયા છે। ધરણા સ્થળે ઉપસ્થિત સ્થાનિક આગેવાન સુલેમાનભાઈ જોલવા કંપની મેનેજમેન્ટ સામે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે તમે જ્યાં સુધી કામદારોના હિતમાં નિર્ણય નહીં લો ત્યાં સુધી મારી તમારી સામે લડત રહેશે। વિનમ્રપણે પ્રશાસનને જણાવું છું કે 416 પરિવારને ન્યાય અપાવવા તમે આગળ આવો અને તેમાં કોઈ જ રાજકારણ ન હોવું જોઈએ। પણ એમનો સ્પષ્ટ ઈરાદો કોઈ પણ સંજોગોમાં અમને ઘરે મોકલી આપવાનો છે, એટલે પ્રથમ લડાઈ આપણી આ કંપનીની સાથે। આ યુનિટ કદાચ કોઈને વેચી દેવામાં આવે અને બીજું યુનિટ આવે તો આ 416 જણનો હક કાયમ રહે એ પહેલી લડતની માગણી આપણી રહેશે। બીજી એક સ્પષ્ટ વાત કરીએ કે તમે આટલા બધા લેટરબાજી કરીને લવ લેટર અમને લખો છો, તો તમે સ્પષ્ટ જણાવો કે તમે આ યુનિટ બંધ કરવા માગો છો, અને હા બંધ કરવા માગતા હોય તો તમે સરકાર તરફથી મેળવેલું ક્લોઝર નોટિસ અમને બતાવો। આ અમારી પ્રથમ માંગ છે। બીજી વસ્તુ કે જ્યારથી આંદોલનમાં બેઠા છે તે દિવસથી આ એને શું કહી શકાય, જાડી ચામડી ના કહું કે સંવેદનહીન કહું, લગભગ 14 કે 15 દિવસ કામ કરાયું અને 16મા દિવસથી આંદોલનમાં બેઠા એ પગાર પણ એ લોકોએ કાપી દીધેલો છે। એટલા જાડી ચામડીના સંવેદનહીન લોકો છે। આ તબક્કે ઇન્ટુકના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે એક તરફ કંપની મેનેજમેન્ટ વાતાઘાતો ચલાવે છે, બીજી તરફ કર્મચારીઓને નોટિસ ફટકારે છે।
કંપનીની બેવડીની ટીમ સામે આવી છે. ઇન્ટુકનું પ્રથમ દિવસથી કામદારોને સમર્થન છે અને રહેશે. 15મા દિવસના ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કામદારો, મહિલાઓ, બાળકો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. મારું નામ પલક દેશમુખ છે. મારા પપ્પા છેલ્લા 21 વર્ષથી વેલ્સપન કંપનીમાં કાર્યરત છે. 20 દિવસ પહેલાં એમને ટ્રાન્સફરના બહાને નોકરીમાંથી કાઢવાનો જે લેટર આવ્યો છે, એના બાદ મારા પપ્પા ડિપ્રેશનમાં જતા રહ્યા છે. ઘરનું વાતાવરણ એકદમ વેરખેર થઈ ગયું છે. મારે ડૉક્ટર બનવું છે. હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણું છું અને મારા પપ્પાએ મને 20 દિવસ પહેલાં એવું કીધું કે હવે તારે ગવર્મેન્ટ સ્કૂલમાં ભણવું પડશે, કારણ કે તારા આગળનો ખર્ચો હું ઉઠાવી શકું એમ નથી. મારું આ ભવિષ્ય અંધકારમય થઈ રહ્યું છે. આ ફક્ત એક પેઢી નહીં, બે પેઢી આવી રીતે જઈ રહી છે. આ વાત ફક્ત મારી નથી, 415 કર્મચારીઓના છોકરાઓની છે. શું થશે એમનું? એક બાજુ સરકાર એવી કહી રહી છે બેટી બચાવો બેટી પઢાઓ, અને બીજી બાજુ અમારું ભવિષ્ય જુઓ. આનો અમને જવાબ જોઈએ છે. શું થશે નોકરીઓનું? શું થશે અમારું? શું થશે અમારા ભવિષ્યનું? ધન્યવાદ. મેનેજમેન્ટે છેલ્લા 20 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહેલું છે. આ આંદોલન દરમિયાન અમારો એક કામદાર ભાઈ કલ્પેશભાઈ ગોહિલ, જેને અકસ્માતમાં અહીંયા કંપની પર આવતા એમનો અકસ્માત નિપજતા એમનું અવસાન થયેલું છે. દરરોજ મારા કામદાર ભાઈઓ આવી રીતે ગાડીઓમાં આવી રહેલા છે. આ શરમજનક છે. મેનેજમેન્ટ કે આ સુધી વાત કરવા રાજી નથી. આજે અમારે અમારા ફેમિલીને લાવવા પડ્યા, કારણ કે અમારા હપ્તા કપાઈ ગયેલા છે. આ મહિલાઓ અમારી બૈરા છોકરાને ક્યાં મૂકવા છીએ? કોણ અમારા લોનના હપ્તા ભરવાના? ને આ બેશરમ કંપનીએ કાલે અમને કીધું કે અમે મીટિંગ લેવાના છે, અને આજે અમને બીજો લેટર ઇસ્યુ કરી નાખ્યો છે. 20-20 વર્ષ સુધી તમે કમાયા, એક કંપનીમાંથી 10 કંપની કરી, અને આજે તમારે અહીંયા જોવા નથી આવું? અરે તમારા જ કામદાર છે, 20 વર્ષ તમારા સાથે કામ કર્યું, તમારે વાર્તાલાપ તો કરવી જોઈએ. બે દેશોમાં બી યુદ્ધ થતો હોય ત્યાં વાર્તાની સંભાવના હોય. ત્યાં કોઈ અહીંયા આતંકવાદીઓ નથી કે તમે વાત કરવા અરજી નથી? અહીંયા આ કામદાર છે, અમે ટેક્સ ભરીએ છીએ, ને આજે તમે અમારા સાથે સરકાર વાત કરવા રાજી નથી થતી, અને સરકાર સાથે રહીને આ કંપની જે વાતચીત કરવાની આજે અમારી સાથે વાત કરતા હતા, આજે અમને બીજી નોટિસ આપી છે. ભરૂચનગરના ચકલા વિસ્તારમાંથી જૂના બજાર વિસ્તાર સુધી નાખવામાં આવતી પાઇપલાઇન અંગે વિરોધ કરવામાં આવ્યો હતો. ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે તેવા ભયના પગલે વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે કોઈ સમસ્યા નહીં સર્જાય. જૂના ભરૂચ વિસ્તારમાં આવેલ ચુનાળવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી આ સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. ચુનારવાડ વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરવા લલ્લુભાઈ ચકલાથી જૂના બજાર થઈ ચુનારવાડ પીવાના પાણીની પાઇપલાઇન નાખવા અંગે ખાડા ખોદવામાં આવી રહ્યા હતા. તેવામાં એવી વાતો ફેલાઈ હતી કે જો લલ્લુભાઈ ચકલા વિસ્તારમાંથી પાણીની પાઇપલાઇન ખેંચવામાં આવશે તો ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે, તેથી ચકલા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાશે. તેથી ચકલાના રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ જે લાઈન ખોદે છે તે ચુનારવાડમાં છે, કાપવાની છે, તે લાલ બજારથી આપી હોત તો આ તોફાન થાત જ નહીં. કારણ કે આ ચકલામાંથી તમે લાઈન આપો છો કે આ બાજુ એ બાજુ 25 ઘરને લાઈન આપવાની, એટલે આ બાજુ 7000 ઘરને નુકસાન કરવાનું છે તમારે, તો એનું નિરાકરણ લાવો. અમારે બીજું કંઈ જોઈતું નથી. તમે 15 ઘરને ફાયદો કરાવો, 5000 ઘરોને નુકસાન શું કામ કરો? ત્યાં જ્યાં ઓલરેડી પાણીનું સમસ્યા પહેલેથી જ છે, પાણીનું ફોર્સ જે આવો જોઈએ, ફોર્સથી પાણી મળતું જ નથી, ત્યારે તમે જૂના ભરૂચ અને લલ્લુભાઈ ચકલાથી લઈને જે પાણીને લાઈનમાં પંચર કરીને જે 15 ઘરોને પાણી પહોંચાડવાના છો. અમે એવું નથી કહેતા કે 15 ઘરોને પાણી ના મળવું જોઈએ, પાણી આપો પણ એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો. પણ અહીંના લોકોને નુકસાન કે હેરાન કરીને તમે આ બીજા લોકોને સુખી કેવી રીતે કરશો? નગરપાલિકાને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ અમે રથયાત્રા પણ આવી રહેલી છે, તો આ પાણીની પાઇપલાઇનનું જે કામ છે તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ કરો, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર અને જ્વલંત આંદોલન થશે, તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ નગરપાલિકાની રહેશે. આ અંગે નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોઈ વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે નહીં. જ્યારે નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિના જણાવ્યા મુજબ ચુનારવાડ તેમજ લાલબજાર અને અન્ય વિસ્તારોની પાણીની સમસ્યા કોઈ વિસ્તારને અસર નહીં થાય તેમ દૂર કરવામાં આવશે. સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને એન્જિનિયર સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. અહીંના સ્થાનિક એક આગેવાને વિરોધ કરેલો છે કે અહીંયા આ પાણીની લાઈન જોડવાથી અમુક વિસ્તારમાં પાણી નહીં મળે, તો 15-20 દિવસ પહેલાં આ વિરોધ કેમ ન થયો અને આજે કેમ વિરોધ કરવામાં આવ્યો? અને જે વિસ્તારની એ વાત કરી રહ્યા છે એ વિસ્તારમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને એક સિંગલ અરજી બી આવી નથી કે અહીંયા ગાડી પાણીનો ફોર્સ ઓછો છે. બીજી વાત કે આ પાણીની લાઈન નાખવાથી કોઈ વિસ્તારમાં પાણીનો ફોર્સ ઓછો થઈ જશે, તો એના માટે અમે ટેકનિકલ એન્જિનિયર, અમારા વોટરવર્ક્સના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ અહીંયા ઉપસ્થિત છે. અમે એ સર્વ પોઈન્ટ પર અમે ચર્ચા કરી અને પાણીનું લાઈનનું કામ શરૂ કરી દેવામાં આવેલું છે.
અમારા વોટર વર્ક્સ કમિટીના ચેરમેન સવારે અહીંયા વિઝિટ કરીને ગયા હેમેન્દ્રભાઈ, અને એમને મને રજૂઆત કરેલી છે કે રથયાત્રા 10 તારીખ પહેલાં આપણે આ રોડનું કેવી રીતે સર્ફેસિંગ કરીએ અને કામ પૂર્ણ કરીએ એના વિષય પર બી અમારી ચર્ચા થઈ છે, અને એ કામ બી અમે પૂરું કરી દઈશું જેથી રથયાત્રામાં કોઈ અવધણરૂપ ના થાય. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં આવેલ આરકે એન્જિનિયરિંગની બંધ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં આરકે એન્જિનિયરિંગ કંપનીને ભંગાર ચોરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીમાં પ્રવેશી લોખંડ સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે કંપનીના કર્મચારીને ચોરી અંગેની જાણ થતાં તેમણે કંપનીના સીસીટીવી ચેક કરતા 3 જેટલા તસ્કરો સામાનની ચોરી કરતા કેદ થયા હતા. આ ચોરી અંગે કંપની કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. હાલના દિવસોમાં વરસાદ લંબાવવાને કારણે નુકસાન ન થાય તે માટે વીજળીના કલાક વધારવા આપના કાર્યકર્તા અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ તારીખ 7/7/2021 રોજ આમ આદમી પાર્ટી કિસાન સંગઠનના કેયુરભાઈ પટેલ સહિત ભરૂચ જિલ્લા સંગઠનના પ્રમુખ તેમજ ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસાની શરૂઆતનો વરસાદ વહેલો પડી ગયો હતો અને મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. હવે વરસાદ ખેંચાઈ જતાં બિયારણનો બગાડ થવાની ભીતિ ઊભી થઈ હતી, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના સંજોગોમાં ખેડૂતલક્ષી નિર્ણયો લેવા જોઈએ તે માંગ સાથે વધારાના 4 કલાક વીજળી આપવાની રજૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી. આ સાથે જે વિસ્તારમાં જળાશયો દ્વારા પાણી પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળી રહે છે તેવા વિસ્તારોમાં નહેરો દ્વારા પાણી છોડવામાં આવે જેથી તેમનો પાક બચી શકે તે માટે આપ કિસાન સંગઠન ગુજરાત કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને વિનંતી કરવામાં આવી હતી. એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે જે વરસાદ ખેંચાવાથી જે ખેડૂતોને પાકને નુકસાન થાય છે તો જીબી દ્વારા 8 કલાકની જગ્યાએ વધારાના 4 કલાક આપે તો ખેડૂતોનો પાક બચી શકે એમ છે, અને જે જળાશયોની અંદર પાણી છે એ જળાશયો નહેરો દ્વારા ખેડૂતોને આપે એ અમે એ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આજરોજ આપવામાં આવેલા છે. અમે ખેડૂતો હોવાથી માગણી કરવા માટે આવ્યા છે કે જે અત્યારે વીજળી ઓછી મળી રહી છે, જે વરસાદ લંબાવવાને કારણે જે ખેડૂતોને સમસ્યાઓ ઊભી થઈ રહી છે તે 8 કલાકની જગ્યાએ 12 કલાક કરવા માટે સાહેબશ્રીને અમારી વિનંતી છે. એ સિવાય જળાશયોમાં જો શક્ય હોય તો એ પાણી ખેડૂતોને મળી શકે એની માટેનું પણ એક આવેદન અમે આપવા માટે અહીંયા આવ્યા છીએ. ભરૂચ જિલ્લાના NSUIના સભ્યોએ વિદ્યાર્થીઓ માટે અલગથી વેક્સિનેશન સેન્ટર ઊભું કરવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ NSUIના પ્રમુખ યોગી પટેલ અને સાથી કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ માટે અલગ રસી કેન્દ્રો ઊભા કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આગામી સમય ધોરણ 10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓ તેમજ કોલેજના ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે, જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારના સ્વાસ્થ્યને જોખમ ન થાય તે માટે, કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે ભરૂચ જિલ્લામાં ફક્ત વિદ્યાર્થીઓ માટે અલાયદા વેક્સિનેશન સેન્ટરો ઊભા કરવા માટે ભરૂચ જિલ્લા NSUIના પ્રમુખ યોગેશ પટેલે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી. વધુમાં ભારત સરકાર દ્વારા વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે જે રીતે વેક્સિન સેન્ટરની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી એ જ રીતે ગુજરાત સરકાર દ્વારા જે અગાઉના સમયમાં યોજાનારી ધોરણ 10 અને 12ના રિપીટર્સ તેમજ યુનિવર્સિટીની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે પણ અલગ વેક્સિન ડ્રાઈવ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, તથા પરીક્ષા મોકૂફ રાખવાની ચીમકી સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ઓફલાઈન એક્ઝામ લેવાની છે તેમજ ધોરણ 10 તેમજ 12ના રિપીટર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એક્ઝામો લેવાની છે ઓફલાઈન, ત્યારે વિદ્યાર્થીઓના પરિવાર તેમજ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય જોખમમાં ના મુકાય કોરોનાને લીધે, એટલા માટે સરકાર અલાયદા પ્રાથમિકતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપીને વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવે તે માટે યુનિવર્સિટીઓ દ્વારા અલગથી સૂચનાઓ લઈ અને વિદ્યાર્થીઓની માહિતી મેળવીને યુનિવર્સિટી દ્વારા કોલેજો પર એની ડ્રાઈવ શરૂ કરવામાં આવે, જ્યારે સ્વદેશ બનવા જતા વિદ્યાર્થીઓ માટે અલગથી વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું તો દેશમાં બનતા વિદ્યાર્થીઓ માટે અને તેમના સ્વાસ્થ્ય માટે જોખમમાં ના મૂકે તે માટે અલગથી વેક્સિનેશનની સુવિધા કરવામાં આવે, વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ ન રાખી વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવે ત્યારબાદ જ એક્ઝામ લેવામાં આવે એ જ માંગ સાથે NSUI દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ જિલ્લામાં કામગીરી સુચારુ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી થાય તે હેતુસર ડોક્ટર M.D. મોડિયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના અધિકારી અને વિવિધ કામગીરી માટે નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને નોડલ અધિકારીઓને માઇક્રો પ્લાનિંગથી કામ કરવાની સૂચનાઓ આપી હતી.
COVID-19 ના વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કામગીરી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। તેઓએ કામગીરીનું યોગ્ય અને અસરકારક સંકલન થાય અને જિલ્લામાં આ કામગીરી સુચારુ અને વ્યવસ્થિત રીતે પરિણામલક્ષી કામગીરી કરવા પર ખાસ ભાર મુકાયો હતો। નિયુક્ત થયેલ જિલ્લાના અધિકારીઓએ રાજ્યકક્ષાએ નિમાયેલા અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહી તેમના દ્વારા સુપરત કરવામાં આવતી તમામ કામગીરીનો ઝડપથી અમલ કરવાનો રહેશે। રાજ્યકક્ષાએથી મળતી સૂચનાઓ અને તેમના દ્વારા થતી કામગીરી અંગે જિલ્લા વહીવટીતંત્રને તાત્કાલિક જાણ કરવાની રહેશે। વિવિધ કામગીરી માટે જે નોડલ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમના સ્ટેટ ટાસ્ક ફોર્સ ઓન કોવિડ, હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓક્સિજન સપ્લાય અને PASS દવા સાધન સામગ્રી, સિટી સ્કેન, RT-PCR લેબ અને અન્ય ખરીદી, સ્ટેટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ ડેશબોર્ડ, 108 એમ્બ્યુલન્સ, ધન્વંતરી અને સંજીવની રથ, HR અને ટ્રેનિંગ, વેક્સિનેશન, ટેલિમેડિસિન, મારું ગામ કોરોના મુક્ત ગામ, મારો વોર્ડ કોરોના મુક્ત, વેક્સિનેશન યુક્ત જેવી કામગીરી નોડલ અધિકારીઓએ સુપેરે પાર પાડવાની રહેશે। આ બેઠકમાં કલેક્ટરે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ICU દ્વારા પીડિયાટ્રિક બેડમાં વધારો અને બાળ નિષ્ણાંતમાં વધારો કરવા સાથે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ICU અને વેન્ટિલેટર બેડમાં વધારો કરવા પણ જણાવ્યું હતું। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર JD પટેલ, પ્રાંત અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા, સિવિલ હોસ્પિટલના RMO SR પટેલ, વિવિધ કામગીરી માટે નિયુક્ત થયેલ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર શહેરમાં આવેલ બાગને ખુલ્લા રાખવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। સવારે 1.5 કલાક અને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોના કાળમાં બાગ બગીચાઓ બંધ કરવામાં આવ્યા હતા। કોરોનાના કેસમાં સદંતર ઘટાડો થતાં બાગ બગીચાઓ સમયમર્યાદામાં ખોલવામાં આવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જવાહર બાગ, પુરુષોત્તમ બાગ અને સિનિયર સિટીઝન બાગને સમયમર્યાદામાં સરકારની ગાઈડલાઈન મુજબ ખોલવામાં આવ્યા હતા। ત્યારે આ બાગો સવારના 7 થી 8:30 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે, જ્યારે સાંજે 5 વાગ્યાથી મોડી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। અંકલેશ્વર નગરપાલિકાની ગાઈડલાઈન મુતાબિક અંકલેશ્વરનો બાગ સવારે 6 થી 8:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને સાંજે 5 થી 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ખાસ કરીને ખ્યાલ રાખવું પડશે। ભરૂચ નજીક આવેલ મીરા બંગલોઝના કોમન પ્લોટમાં જીવંત વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। આ બાબતે મામલતદારને અરજી કરી હોવા છતાં કોઈ પગલાં લેવાય નથી, જેથી આ બાબત ચર્ચાનો વિષય બન્યો છે। ભરૂચની શ્રવણ ચોકડીથી નર્મદા ચોકડી તરફ જવાના માર્ગ પર ફ્લાયઓવર બ્રિજ પાસે મીરા બંગલોઝના કોમન પ્લોટમાં ગેરકાયદેસર રીતે વૃક્ષ છેદન કરવામાં આવેલ છે। આશરે 3 થી 4 જેટલા જીવંત વૃક્ષોનું ગેરકાયદેસર છેદન કરવામાં આવ્યું હતું। આ અંગે જાગૃત નાગરિક રોબિન્સન્સ ક્રિસ્ટીએ મામલતદારને લેખિતમાં તારીખ 29/6/2021ના રોજ જાણ કરી હોવા છતાં આ ગંભીર ગુના અંગે કોઈ પગલાં મામલતદાર તરફથી લેવામાં આવ્યા નથી। એમ કહેવાય છે કે સુનિલ ધરાતે અને વિજય ધરાતે પોલીસકર્મી હોય કોઈ પગલાં લેવાતા નથી। જીવંત વૃક્ષોનું છેદન કરવું એ ગંભીર ગુનો હોવા છતાં સરકારી અમલદાર એવા મામલતદાર દ્વારા લાંબા સમયથી કોઈ પગલાં ન લેવામાં આવતા જાત જાતની લોકચર્ચા ચાલી રહી છે। સાથે જ વૃક્ષ છેદન કર્યા બાદ લાકડા ક્યાં વગે કરવામાં આવ્યા તે તપાસનો વિષય બની ગયો છે। ભરૂચ જિલ્લા સહકારી બેંકના નવનિયુક્ત ચેરમેન અરુણસિંહ રણાનું અભિવાદન ભરૂચ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ મુસ્તુફાભાઈ ખોડા અને તેમના સાથીદારોએ કર્યું હતું। વાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની સતત 7મી ટર્મ માટે બિનહરીફ ભરૂચ જિલ્લા સહકારી બેંકના પ્રમુખ તરીકે સર્વસહમતિથી નિમણૂક થતાં સર્વત્ર આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપા લઘુમતી સેલના પ્રમુખ મુસ્તુફાભાઈ ખોડાએ તેમનું અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। વલિયા યુથ પાવર દ્વારા RTE યોજના હેઠળ પ્રવેશ આપવાની મુદતમાં વધારો કરવા મુદ્દે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વાલિયા ગામમાં આવેલ મામલતદાર કચેરી ખાતે વાલિયા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, લુણા ગામના સરપંચ વિનેશ વસાવા, વિજય વસાવા, વિનય વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્યના RTE યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 1માં આવતા બાળકો કે જે બાળકો જન્મ 5 થી 7 વર્ષની વચ્ચે હોય તેવા બાળકોના વાલીઓ પોતે ઓનલાઈન ફોર્મ ભરવા તેવી જાહેરાત કરવામાં આવી હતી। જે ફોર્મ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં આદિવાસી વિસ્તારમાં અનેક વાલીઓ પોતાના બાળકો માટે ઓનલાઈન પ્રવેશ મેળવી શક્યા નથી અને આદિવાસી વિસ્તારમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બનશે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે વાલિયા તાલુકાના RTE યોજના હેઠળ પ્રવેશ આપવાની મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। માહિતી પૂરતી ગામો સુધી અને લોકો સુધી પહોંચી નથી, ત્યારે ઘણા 90-95% છોકરાઓના ફોર્મ હજુ નથી ભરાયા। આજે પણ છોકરાઓ અને વાલીઓ વાલિયા ટાઉનના ધક્કા ખાય છે ફોર્મ ભરવા માટે, મુદત પૂરી થઈ ગઈ
તો છતાં પણ માટે હું સરકારને એવું કહેવા માંગુ છું કે જો પાર્ટી સરકાર પાર્ટીના પ્રચાર માટે કરોડોના ખર્ચા કરી બેનરો અને જાહેરાતો આપે છે તો આવી બધી પણ ગામે ગામે માહિતી પહોંચે અને લોકો જાગૃત થાય અને માહિતી લોકો સુધી પહોંચે એના માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને ટૂંક સમયમાં જલ્દીથી જલ્દી આની મુદ્દત વધારવામાં આવે એવી અપીલ કરીએ છીએ। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। વેલ્સ્પુનના કામદારો પરિવાર સહ કંપની બહાર ધરના પર બેઠા। કંપની સત્તાધીશો તસનામસ નહીં થતા આંદોલન લાંબુ ચાલવાની વકી। કામદારોની પડખે અનેક સંસ્થાઓ સમર્થન કરી ચૂકી છે। આત્મવિલોપન ચીમકીને પગલે વાતાવરણ ગરમાયું। અંકલેશ્વરના અમરપુરા ગામે એક વ્યક્તિના હાથ અને પગના અંગો મળી આવવાનો મામલો। સારંગપુર નજીક રેલવે ફાટક પાસેથી ધડ ભરેલ બેગ મળી આવી। શહેર પોલીસે ઓળખની કવાયત હાથ ધરી। ભરૂચનગરના ચકલાથી જૂના બજાર સુધી નાખવામાં આવતી પાઇપલાઇનનો વિરોધ કરવામાં આવ્યો। ચકલા વિસ્તારમાં ઓછા દબાણથી પાણી આવવાની સંભાવનાને પગલે વિરોધ કરાયો। જોકે નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું કે કોઈ સમસ્યા નહીં સર્જાય। અંકલેશ્વરના પાનોલીની આરકે એન્જિનિયરિંગ કંપનીમાં લોખંડના સામાનની ચોરી। 3 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।